નો પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક એવું ઘૃણેશ્વર મંદિર જે મહારાષ્ટ્રના ઔરંગાબાદના દોલતાબાદથી 11 કિલોમીટર દૂર એક શહેરની ચહલ પહેલથી શાંત સ્થળે આવેલું છે. માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી દરેક પ્રકારના રોગ અને દુઃખ દૂર થાય છે. અહીં નિઃસંતાન દંપતી દર્શન કરે તો સંતાન સુખ મળે છે તેવી માન્યતા છે. તો દર્શક મિત્રો વાત કરીએ આ મંદિરના ઇતિહાસ અંગે, તો આ જ્યોતિર્લિંગ અંગે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર દક્ષિણ દિશામાં સ્થિત દેવ પર્વત પર સુધર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ પોતાની ધર્મપરાયણ સુંદર પત્ની સુદેહા સાથે રહેતા હતા. બંને ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. જોકે અનેક વર્ષો છતાં તેમને કોઈ સંતાન ન હોવાથી અંતે સુદેહાએ તેમના પતિને મનાવીને પોતાની બહેન ગુષ્મા સાથે તેના લગ્ન કરાવ્યા. નાની બહેન ગુષ્મા પણ અનન્ય શિવ ભક્ત હતી. તેને શિવ કૃપાથી થોડા સમયમાં પુત્રને જન્મ આપ્યો. લગ્ન પહેલાં જ કોઈ પણ સ્થિતિમાં બહેનથી ઈર્ષા નહીં કરવાનું વચન આપનારી સુદેહા માટે હવે વધુ સમય ઈર્ષ્યા વગર રહેવું અશક્ય થઈ ગયું હતું. જેથી થોડા સમય બાદ મોકો જોઈને સુદેહાએ ઊંઘમાં જ સુતેલ ગુષ્માના પુત્રની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને નજીકના તળાવમાં ફેંકી દીધો. સવાર થઈ તો ઘરમાં પુત્રની હત્યા અંગે જાણીને ઘરમાં કોહરામ મચી ગયો. જોકે આ બધા વચ્ચે પણ ગુષ્માએ શિવભક્તિ છોડી નહીં અને દૈનિક નિયમ અનુસાર તળાવના કિનારે જઈ માટીમાંથી 100 શિવલિંગ તૈયાર કરી પૂજા કરી પછી તેને પાણીમાં વિસર્જિત કરી દીધા. ગુષ્માની ભક્તિ જોઈ શિવ ખૂબ પ્રસન્ન થયા અને જેવી તે પૂજા કરીને ઊભી થઈ કે તેના મૃત પુત્રને જીવિત કરી શિવજી પ્રગટ થયા. ગુષ્મા શિવલીલાથી હર્ષ અને ભક્તિના ભાવાવેશમાં અર્ધ બેભાન જેવી થઈ ગઈ. પરંતુ તેના પુત્રને સોંપીને જ્યારે શિવ સુદેહાનો વધ કરવા ત્રિશુલ લઈને આગળ વધ્યા તો ગુષ્માએ ભોળાનાથને હાથ જોડીને પોતાની બહેનના પ્રાણના રક્ષણ માટે વિનંતી કરી. આ સાથે તેણે ભગવાન શંકર પાસે વરદાન માંગ્યું કે જો શિવ તેના પર પ્રસન્ન હોય તો અહીં જ નિવાસ કરે. ભક્ત વત્સલ્ય ભગવાને તરત જ તેની માંગણીનો સ્વીકાર કર્યો અને ઘૃણેશ નામથી જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા તેમ કહેવાય છે. ઘૃણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ કહેવાય છે દર્શક મિત્રો કે અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજ્યા છે. દેશમાં આવેલ 21 ગણેશ પીઠો પૈકી એક લક્ષ વિનાયક નામથી પ્રસિદ્ધ ગણેશ પીઠ પણ અહીં મંદિરમાં જ આવેલ છે. પુરાતત્વ અને વાસ્તુકલાની દ્રષ્ટિએ આ મંદિર ખૂબ મહત્વનું કહેવાય છે. શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારના દિવસે અહીં મેળો લાગતો હોય છે. જો કે આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.